नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। मजा माने बधाए? चलो खूब सरस। चलो आज आपणे छे धोरण चार अने विषय आसपास, तेमा आपणे प्रकरण छे दस। प्रकरण दस तेनु शीर्षक छे कबड्डी कबड्डी कबड्डी। शुं छे? एक रमतनुं नाम छे कबड्डी कबड्डी कबड्डी। चलो आ कबड्डी विशे जाणीए आपणे। एनी पहेला हूँ तमने एक वात करूँ के आपणे घणी बधी रमतो होय छे। एक कबड्डी होय छे एवुं ज नथी होतुं, आपणे घणी बधी रमतो होय छे। जेम के आपणे शाळामां रमीए खो खो, वॉलीबॉल, क्रिकेट, बास्केटबॉल, सापसीढ़ी, चेस अने केरम, आवी रमतो घणी बधी होय छे। तेमां अमुक होय छे आपणे आउटडोर, जेने आपणे कहीए के बहार रमी शकाय मैदानमां तेवी रमत, इनडोर गेम एटले घरमां रमी शकाय, जेम के सापसीढ़ी, केरम, चेस, आवी बधी आपणे घरमां रमतो रमी शकाय। एटले के तेने शुं कहीए आपणे? इनडोर गेम। अने आपणे जे मैदानमां रमी शकीए के गिल्ली दंडा, संता कुकड़ी, लंगड़ी, खोखो, कबड्डी, आवी बधी रमतो रमी शकीए तेने आपणे आउटडोर गेम कहीए। शुं कहीए? तो हवे आ रमत आपणे बधी रमीए तेनाथी आपणे શું ઘણા બધા ફાયદા થાય છે કે આપણે એનાથી શારીરિક પ્રવૃત્તિ કરી શકીએ છીએ, તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે। તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, આ ઉક્તિને યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ। આ ઉપરાંત રમત ગમતથી શિસ્ત, ખેલદિલી, સંઘભાવના, એકતા જેવા ગુણો કેળવાય છે। આપણા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે અને આપણું મન તેમજ તન પ્રફુલ્લિત રહે છે। તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, કર્ણમ એટલે કર્ણમ મલેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર છે। કર્ણમ છે તે એક, કર્ણમ મલેશ્વરી છે તે એક વ્યક્તિનું નામ છે, જે એક લેડીઝ છે। તે શું છે? તો કે આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર। એટલે કે વેઇટ લિફ્ટર એટલે શું? તો કે સૌથી વધારે વજન ઉંચકી શકે તેવી મહિલા। કેવું? વધારે વજન ઉંચકી શકે તેવી મહિલા। તેણે 29 ચંદ્રકો જીત્યા છે। અને બીજું છે સરિતા ગાયકવાડ, જે પણ એક લેડીઝ છે। તે શું છે? તો કે ગુજરાતની દોડવીર છે। કેવી છે? દોડવીર એટલે દોડમાં તે પ્રથમ આવે તેવી રીતના। પછી છે તેને દોડમાં સુવર્ણચંદ્રક મળેલ છે। પછી એક જ્વાલા, લીલા અને હીરા, આ ત્રણ બહેનો તે કેમાં છે? હોશિયાર એટલે આપણે અહીંયા કબડ્ડી નામ આપ્યું છે તેમાં। આગળ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આગળ છે ને હવે આપણે આ લેડીઝ એટલે કે મહિલાનું સ્થાન આપણે મળ્યું છે અમુક દોડમાં ને અમુક આપણે બધા પહેલાં એમ કહેતા કે આ સ્ત્રીથી કામ ન થાય, આ સ્ત્રીથી ન કરાય। પહેલાંના જમાનામાં આવું તો બહુ જ હતું, ત્યારે અત્યારે છે ને કે આ લીલા, હીરા અને જ્વાલા આ જે ત્રણ લેડીઝો છે, જે ત્રણ બહેનો, તેમણે કબડ્ડીમાં છોકરીઓને અગ્રેસર કરી અને આનું પોતાનું પણ નામ રોશન કર્યું। આવી રીતના આપણે સમજ્યું। હવે છે આપણે આ ચોપડીમાં કબડ્ડી વિશે આપણે જાણીએ। તો કબડ્ડી 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 તમે પણ રમ્યા હશો ખેલા, બરાબર ને? એમાં શું હોય? તો કે આઉટ આઉટ, એક બાજુથી બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે કબડ્ડી કબડ્ડી કબડ્ડી, અહીંથી પકડો, પછી કે કબડ્ડી કબડ્ડી પગ પગથી પકડો, તેનો પગ પકડો। એમાં તમારે કબડ્ડી કબડ્ડી તો મુખ્ય જ હોય, કબડ્ડી 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 એવો અવાજ તો તમને એમાં સંભળાતો જ હોય, વાંસેનું જે બોલાતું હોય તે પછીની વસ્તુ છે। વસુધા તું અહીં આવ, તેને તું અહીં પકડ, અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ, કબડ્ડી કબડ્ડી ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, આઉટ આઉટ આઉટ, બધા આઉટ, તમારી ટુકડીના બધા આઉટ। આવી આ બધી છોકરીઓ તમને ખબર છે, અહીંયા જે ચિત્ર દેખાય છે તમને તે બધી છોકરીઓ, બધી છોકરીઓ જ રમે છે કબડ્ડી, દેખાય છે ને?
આજે નીચે મેં તમને કીધું એ આવું છોકરીઓ જે રમે છે તે બધું બોલે છે. ચાલો આપણે પાના નંબર 73 પૂરું કર્યું. પ્રકરણ 10 કબડી કબડી પાના નંબર 73. બધા પાઠ્યપુસ્તક કાઢીને બેઠા છો ને? હવે આપણે પાના નંબર છે 74 ઉપર જોઈએ કે આ છોકરીઓ શું કરે છે. જો અહીંયા ચિત્ર આપ્યું છે તમને, તેઓ આઉટ બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે. તેઓ શું કરે છે? કબડ્ડીની રમત રમે છે. આ રમતને તમે શું કહો છો? આ રમતને તમે શું કહો? ચેડુ ગુડ્ડુ, ઉતુ તુતુ, ચુકીટ કીટ, હાડુડુડુ અથવા કબડ્ડી કે કંઈક બીજું જ. જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે કે આઉટ થઈ ગઈ. કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેનો હાથ પકડ્યો. જ્યારે એક છોકરીએ તો તેને કમર પકડી, પરંતુ શ્યામલા હાર માનવાવાળી ન હતી. તેણે વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી. જ્યારે શ્યામલા રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ. પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી? ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. શ્યામલા કોણ છે? તો કે આ છોકરીઓમાંની એક છે. જે આ છે ને, તેનું નામ શ્યામલા છે. તેઓ કબડ્ડીની રમત રમે છે. અને કબડ્ડીની રમતમાં તમને ખબર જ છે કે અહીંયા આપણે જે રેખા વચ્ચે દોરેલી હોય તેને અડકવાનું હોય, ને તેને જેને પકડેલી હોય આ રેખાને અટકી જાય એટલે તે આ બધીઓ છે તે આઉટ ગણાય. આવી રીતના કબડ્ડીની રમત રમાય છે. પછી એક છોકરી હતી, તેણે શું કીધું? આમાં કબડ્ડીમાં કેવું હોય છે ખબર છે કે તમારે અમુક સમય માટે શ્વાસ રોકી રાખવાનો હોય છે. એટલે એક રોઝી નામની છોકરી છે, તે શું કહે છે કે તેણે વચ્ચે શ્વાસ લઈ લીધો હતો એટલે તે આઉટ ગણાય. તેને આ રેખાને અડી લીધી પણ તે આઉટ ગણાય. પણ બધા તેમ માનતા નથી અને દલીલ કરે છે. અંતમાં કેની વાત માનવામાં આવે છે? તો કે શ્યામલાની. ચાલો પછી આપણે પાના નંબર 75 ઉપર અમુક પ્રશ્નો આપ્યા છે, તેના આપણે પ્રશ્ન જવાબ જોશું. તો કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય? તો કે કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ હોય અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે. આમ ટુકડી તો 12 ખેલાડીની થાય, પણ મેદાનમાં રમતમાં ઉતરે ત્યારે 7 ખેલાડીઓએ જવાનું હોય છે. પછી છે, શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? શ્યામલા મધ્યરેખાને અડી કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો શું લખશો તમે? કે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. તેની સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. પછી છે, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો તમે શું કરો? જેમાં શ્યામલાની કબડ્ડીમાં થયું ને વિવાદ, કે ઓલી રોજીએ કીધું કે તેણે વચ્ચે આમ શ્વાસ લઈ લીધો, તો ઓલી શ્યામલા એમ કહે છે કે મેં નથી લીધો. આવી રીતના વાદ વિવાદ થાય તો તમે શું કરો? તમે રમતા હોવ ત્યારે તો શું કહેવાનું? કે અમે અમારો પહેલાં તો મત પ્રકટ કરીએ, એટલે કે અમે સાચા છીએ તેવું પ્રકટ કરીએ. અને ઘણીવાર ઉગ્ર દલીલો એટલે વધારે પડતી દલીલો થઈ જાય ત્યારે અમે વડીલોની પાસે જઈએ છીએ અને તેમની મદદ લઈએ છીએ. તો આ કબડ્ડીની રમત છે તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. આ એક બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે. તમે દાવ લેવા જાઓ ત્યારે ધ્યાન રાખો, તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો ઉપયોગ કરવાનો છે અને ચારે બાજુ ધ્યાન આપવાનું છે. તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ના લે એ જોવાનું, અને એટલી ખબર રાખવાની છે આપણે.
તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો કે શ્વાસ રોકી રાખો, કબડી કબડી એમ બોલતા રહો અને કેટલો સમય બોલી શકો છો તે તમે પ્રેક્ટિસ કરી શકો છો. તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો, તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે. પછી વરી પાછા આપણે થોડાક પ્રશ્નના જવાબ વિચારી અને કહીએ કે કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી રીતે આઉટ થવાય, કેવી રીતે આઉટ થવાય. તો જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અટકે નહીં તો તે આઉટ ગણાય. વળી પાછું તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. વળી પ્રતિસ્પર્ધી ટીમના એટલે કે સામેની ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેથી મધ્ય રેખાને અડકવા ન દે તો આ સ્થિતિમાં પણ તેને આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય છે. પછી છે બીજો પ્રશ્ન, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે, કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે, કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય. તો કે ખોખો, કબડ્ડી, સાકળ, સંતાકુકડી, સાતતાળી, લંગડી, આંબલી પીપળી અને સાતોડી રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. જ્યારે સંતાકુકડી અને આંધળો પાટો એટલે આંધળો પાટો આપણે રમીએ ને તે રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. શોધવા જવાનું એટલે આપણે થપોદા, સંતાકુકડી એટલે આપણે થપોદા રમીએ છીએ ને, એક લકાઈ જાય ને બીજો ગોતવા જાય, અને બીજો છે આંધળો પાટો જે આંખે આમ પાટો બાંધી અને બીજાને આપણે ગોતવાનું હોય ત્યાં ને ત્યાં પણ આપણે ગોતવાનું હોય તેને આપણે શું કહીએ, તો કે શોધવા જવાની રમત. ચાલો હવે પછીનો પ્રશ્ન છે આપણે, તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે, તમે કઈ બીજી રમતો રમો છો અને દાવ જે દેતા હોય એને શું કરવાનું હોય છે તેના વિશે વિચારીને આપણે કહેવાનું છે. તો શું કહેશો કે અમે બીજી ઘણી બધી રમતો રમીએ છીએ જેવી કે ગિલ્લી દંડા, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે. આ બધી રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે, જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારે ગિલ્લીને દંડા વડે રમવાની હોય છે, ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે, કેરમમાં કૂકરીને સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના ચારેય ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે, સાપસીડી પાસાને રમીને આગળ વધવાનું હોય છે, હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનો હોય છે, બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તેણે બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતોમાં દાવ લેનારે વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. ચાલો પછીનો છે આપણે પ્રશ્ન, સોરી હવે પ્રશ્ન નથી, આપણે પાના નંબર 76 છે તેમાં આપણે આગળ જોયું ને કે ત્રણ બહેનોની વાત, કે કરણમ, મલેશ્વરી, સરિતા ગાયકવાડ, એના વિશે આપણે આગળ થોડુંક મેં તમને કીધું કે કરણમ જે મલેશ્વરી હતી તે કેવી હતી, વેઇટ લિફ્ટર, એટલે કે વજન ઉંચકવામાં પાવરથી. તો તે ક્યાંથી, કે આંધ્રપ્રદેશની છે, તેના પિતા પોલીસમાં છે. મલેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી. હવે તે અત્યારે કેટલું કિલોગ્રામ વજન ઉપાડી શકે છે, તો કે 130 કિલોગ્રામ. કેટલું? 130 કિલોગ્રામ. મલેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્ન કરે છે. પછી આપણે સરિતા ગાયકવાડ વિશે જોઈએ કે તેઓ એક જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડિયાંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ તેનું નામ છે આખું. તે ગુજરાતની દોડવીર છે.
તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડમાં એમ્બેસેડર છે. અત્યારે બેટી બચાવો તેવું અભિયાન ચાલે છે, તમને ખબર છે ને, તેની બ્રાન્ડમાં તેઓ એમ્બેસેડર પણ છે. ચાલો આપણે આ કરણ મલેશ્વરી સરિતા ગાયકવાડ વિશે જોયું. હવે આપણે આગળ 3 બહેનોની વાત કરી હતી કે હીરા અને જ્વાલા અને એની વિશે આપણે વાત કરી. મેં તમને આગળ કીધું તો આ ફોટોગ્રાફ જુઓ, અહીંયા તમને આ ફોટોગ્રાફ દેખાય છે. આ તે 3 બહેનો છે. આપણે અહીંયા કરણ મલેશ્વરી છે અને આ છે તે સરિતા ગાયકવાડ છે. આપણે તેના ચિત્ર જોયા. હવે આ ફોટોગ્રાફ જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, આમ દાદીમાં જેવા લાગે છે, પણ આમ તે ઘણું બધું જાણે છે, એટલે તે સૌથી વિશેષ છે. ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જેમાં એક જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે. તે ત્રણેય કબડ્ડી રમતા હતા. શું રમતા હતા? કબડ્ડી. અને બીજાને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમત રમે તો તેમની સાથે કોઈ લગ્ન ના કરે. અને તેઓ એમ પણ કહે છે કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી હતી. હવે આપણે પાના નંબર 77 ઉપર, જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવામાં માટે પ્રેરણા આપી. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે. 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું, જ્વાલા અને લીલા શું કહે છે કે 50 વર્ષ પહેલાં જ્યારે મેં કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ના હતી. તેમના માતા પિતા તેઓને રમવા દેતા ના હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ. અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ. અમે કબડ્ડી કબડ્ડી ક્લબ બનાવી, જે આજે પણ ચાલુ છે. લીલા અને હીરાને એમની વાતો યાદ કરે છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોય એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી, એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથબત્તી એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. આવી રીતના આપણે લીલા અને જ્વાલા આ ત્રણેય બહેનોની આપણે વાત સાંભળી કે તેઓ કબડ્ડી રમવામાં હોશિયાર હતા અને તેમણે છોકરીઓને કબડ્ડી રમવા માટે અગ્રસ્થાન આપ્યું. આવી રીતના આપણે આ જે પાના નંબર 77 છે તે પૂરું કર્યું અને તેની સાથે આપણે આ જે લેક્ચર છે 10મું કબડ્ડી કબડ્ડી તે પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને હવે આગળના લેક્ચરમાં આપણે જોશું પ્રકરણ 11, જેનું શીર્ષક છે આપણે વાડીમાં, તે આપણે આગળના લેક્ચરમાં જોશું. તો આજે નમસ્તે બાળમિત્રો.